દહેગામ તાલુકાના વડોદ ગામે રહેતા એક વ્યક્તિ દહેગામ એટીએમમાં 1000 રૂપિયા ઉપાડવા માટે આવેલ હતો, ત્યારે બે ઈસમો એટીએમ પાસે ઉભા હતા, ત્યારે બંને આ વ્યક્તિને એટીએમ કાર્ડ લઈને પૈસા ઉપાડી આપું તેમ કહીને પાસવર્ડ નંબર મેળવી લઈને રૂપિયા 7000 ઉપાડી લીધા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વડોદ ગામે રહેતા ભરતસિંહ વિક્રમસિંહ ઝાલા ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે ગઈકાલે બપોરના 2:30 વાગ્યાના સમયે પોતાની માતા આનંદબેન સાથે રખિયાલ બજારમાં ખરીદી કરવા આવતા પૈસાની જરૂર પડતા તેઓ દહેગામ ખાતે આવેલ એમજી અમીન કોમ્પ્લેક્સમાં સ્ટેટ બેંકનું એટીએમ હોવાથી એટીએમ કાર્ડ લઈને પૈસા ઉપાડવા જતા પૈસા ઉપડ્યા નહીં, ત્યારે એક માણસ ત્યાં ઊભો હતો. તેને મને કહ્યું, લાવ હું તને પૈસા ઉપાડી આપું. તેથી મેં મારું એટીએમ કાર્ડ તેને આપ્યું અને મશીનમાં નાખી મારો પાસવર્ડ નંબર જાણી લીધો અને મારા બેલેન્સમાં રૂપિયા 8333 હતા ત્યારે અને ત્યાંથી પૈસા ન નીકળતા બીજા એટીએમમાં પૈસા ઉપાડી મામલતદાર કચેરીએ મારું કામ પતાવી હું રખિયાલ ખાતે ગયો ત્યારે મારા ફોનમાં મેસેજ આવ્યા. મેસેજ જોતાં પ્રથમ 5000 ઉપડેલા અને બીજી વખત 2000 ઉપડેલા. તેથી મેં રખિયાલ સ્ટેટ બેંકમાં એટીએમ ચેક કરાવતા બેલેન્સ 333 રૂપિયા હતું. તે સ્લીપ કાઢતા મને ખબર પડી તેવા સમયે આ સેન્ટ્રલ બેંકની આગળ દહેગામ જે બે ઈસમો હતા તે ઈસમોને હું ઓળખી ગયો અને બંનેને પકડી પાડ્યા. ત્યારે તેમાંથી એક ઈસમ ભાગી જવા પામ્યો હતો અને એક ઈસમે લોકોએ પકડી પાડીને રખિયાલ પોલીસને હવાલે કર્યો હતો. ત્યારે આ બેંક આગળ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, એટલે આના ઉપરથી સાબિત થાય છે કે કોઈપણ વ્યક્તિને પોતાનો પાસવર્ડ નંબર આપવો નહીં અને પાસવર્ડ નંબર ઉપરથી આ ઈસમોએ 7000 રૂપિયા ઉપાડી લેતા દહેગામથી રખિયાલ એટીએમમાં જતા ખુદ ફરિયાદીએ જ આરોપીને પકડી પાડી જેલને હવાલે કર્યો હતો. તેથી રખિયાલ પોલીસે આ આરોપીને દહેગામ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે. ભગતસિંહ ચૌહાણ, ZSTV દહેગામ.